પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાદીનપુરા ગામ ખાતે ઐતિહાસિક ભીમનાથના મહાદેવ મંદિર ખાતે લોકમેળાનું સમાપન. જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાદીનપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિર ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે યક્ષ અને ભોજન સાથે ભજન પણ જોડવામાં આવ્યા હતા. ભોજન પ્રસાદના ભોજનદાતા તરીકે સ્વર્ગસ્થ મણિબેન ડામર લાલ ઠક્કર ગાદીનપુરા ચંદાણી પરિવાર અને યક્ષના યજમાન પદે રસિકભાઈ મસરૂભાઈ ઠાકોર ગાદીનપુરા વાળા એ ખાસ સેવા નોંધાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહ્યા હતા. ભીમનાથ મહાદેવના મંદિર ગાદીનપુરા યુવક મંડળ દ્વારા સરસ મજાની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે પોપટજી ઠાકોર અને બાબુજી ઠાકોર અને ગામના લોકો અને વર્ધીભાઈ કરશનભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર વલ્લભરામ ડામરલાલ ઠક્કર શંભુલાલ ડામરલાલ ઠક્કર મહેશભાઈ અમૃતભાઈ અને ભરતભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. ભજન સમ્રાટ નવીનભાઈ ભાટી અને મનીષાબેન ઠાકોર અને જીતુદાન ગઢવી એ ખૂબ ભજન પીરસ્યા હતા. ચામુંડા સાઉન્ડ અને ભીમનાથ મંડપના સત્વારે આ સંતવાણીનો કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો. ભીમનાથ મહાદેવમાં અમારા પરિવાર તરફથી મારી મધરના નામથી આજનો આ 8-10 હજાર માણસનો ભોજન સમારંભ અમને આપવાનો મોકો મળ્યો છે એ એક દાદાની કૃપા છે, ભીમનાથ દાદાની કૃપા છે. ગ્રામજનોનો આ પ્રસંગે બહુ સાથ સહકાર મળે છે. યુવક મંડળ બહુ સક્રિય છે. ગામના તમામ જ્ઞાતિના તમામ સમાજના લોકો સાથે મળીને આ પ્રસંગ જે પહેલાં ઉજાણી રૂપે ઉજવાતો હતો ધીરે ધીરે કાળક્રમે આ બહુ મોટું વૃક્ષ બન્યું છે અને ભવિષ્યમાં ધીરે ધીરે આમાં મોટી પ્રગતિ થશે. સાથે મળી બધા ગ્રામજનો આ પ્રસંગ ઉજવે છે, બહુ સારી વાત છે. અમે બહાર રહીએ છીએ ધંધાર્થે, ગામના ઘણા યુવાનો વડીલો બહાર રહે છે, પણ બધા જ આ પ્રસંગે જ્યારે શ્રાવણ વધમાસ આવે ત્યારે તમામ સમાજના લોકો બધા જ અહીંયા આવી જાય છે. અમે બધા સાથે મળીએ છીએ અને યુવક મંડળ દ્વારા ગ્રામજનો બહુ સારી રીતે આમાં સાથ સહકાર આપે છે. બહુ સારી રીતે આ પ્રસંગને અમે સફળતાપૂર્વક ઉજવીએ છીએ. ભીમનાથ દાદાની અમારા સમગ્ર ગ્રામજનો ઉપર તમામ દર્શનાર્થીઓ ઉપર કૃપા છે, બહુ સારી વાત છે. જમણવાર દર અમાવાસ્યાએ પણ થાય છે, જેમાં 3-4 હજાર માણસ જમે છે. આ અમાસ શ્રાવણ વદ અમાસ જે છે એ અમારી મોટી અમાસ છે. અહીંયા ઉજાણી પહેલાં નીકળતી હતી, અત્યારે અહીંયા ભીમનાથ દાદાનો યજ્ઞ પણ થાય છે, ગરબા થાય છે. બહેનો સાંજે 3-4 વાગે ગરબા રમે છે અને અહીંયા બીજો ભોજન પ્રસંગ સબ બહુ સારી રીતે ઉજવાય છે. જય. આજે આપણે ગામ ગાદીનપુરામાં જે ભવ્ય મેળાનું આયોજન છે એ જ્યારે પાંડવો જ્યારે અહીંયાથી નીકળ્યા વનવાસ ભોગવવા માટે ત્યારે એમને ભીમ જે લિંગની સ્થાપના કરી એટલે ભીમને હાથે લિંગની સ્થાપના થઈ એટલે અને પછી અહીંયા સંન્યાસી એક નાથ બાવા હતા એમને અહીંયા ઉજાગર કરી અને ભીમનાથ મહાદેવનું નામ પડ્યું અને બહુ પ્રાચીન મંદિર છે, બહુ ઘણું પ્રાચીન છે અને આ ગ્રામજનોના બહુ સહભાગી સેવા થકી છોકરાઓ વડીલો માતાઓ બહુ સેવા કરે છે અને એના થકી જે મંદિરની આજે ભવ્ય મેળાનું આયોજન થાય છે એ સમસ્ત ગામજનો આજુબાજુના ગામજનોનો પણ બહુ સહકાર છે અને દાતાઓ પણ બહુ સહકાર આપી રહ્યા છે. એ થકી આ દાદાનું જો ભવ્ય મેળો છે પણ આવતા સમયમાં આ જગ્યા ઉપર અમારું અનુમાન એવું છે કે પર ડે જેમ જલારામ સ્થાન અને વીરપુર આ જે બધા સ્થાનો પર દરરોજ અન્નક્ષેત્ર ચાલુ છે એમ આ દાદાની અમારી એવી ભાવના છે કે અહીંયા પણ દરરોજ અન્નક્ષેત્ર ચાલે. જય ભીમનાથ.